ઓકે ચાલો, તો હવે છોકરાઓ આપણે ગઈકાલે જે છે એ પરમાણુ ક્રમાંક અને એની અલગ અલગ પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે ને એના વિશેની વાત કરી હતી, સમજ્યા ને? આપણે અલગ અલગ પ્રકારની ઇલેક્ટ્રોન રચના જે છે એની ચર્ચા કરી હતી. હવે આપણે આજે એના કરતાં આગળ જઈએ, પણ મેં તમને નાનકડી વાત કીધી હતી. 1 થી 20 તત્વો એવા છે જે આપણે ગમે ત્યારે જે છે એ પાકા જ કરતા રહેશું, ગમે ત્યારે એ પાકા કરતું રહેવાનું, બરાબર છે? કેમ કે એ વસ્તુ આપણને ઘૂઘરા જેવી આવડી જવી જોઈએ. તો આજે આપણે હવે ધોરણ 11 સાયન્સ જે છે એના ચેપ્ટર નંબર 1ની અંદર શીખવાનું શું થશે? પરમાણુ ભાર ગોતતા. શું ગોતતા શીખવાનું છે? પરમાણુ ભાર ગોતતા શીખવાનું છે. અને આ બધા જ પ્રકારનું કાર્ય આપણે પેજ નંબર 1 ઉપર કરવાનું છે. પણ એની પહેલાં જે અગત્યની વસ્તુ છે એ શું છે? 1 થી 20 તત્વો જે છે એ તમને મોટો મોટ થઈ જવા જોઈએ, બરાબર છે? એમાં આપણે કોઈ જ પ્રકારની બાંધછૂટ રાખવાના નથી, એ આવડશે તો જ આગળનું કામ થશે. હવે સાંભળો, હવે આપણે ગઈકાલે જે છે એવું શીખવાયું હતું કે જો આપણે પરમાણુ ભાર ગોતવાના થાય તો પરમાણુ ભાર ગોતવા માટેની 2 રીત છે. જો આપણે પરમાણુ ભાર ગોતવાના હોય તો પરમાણુ ભાર ગોતવા માટેની 2 રીત છે. પહેલી રીત કે કાં તો આપણી પાસે પરમાણુ ક્રમાંક ઝેડ છે, એ ઝેડ છે ને એકી સંખ્યામાં હોય. કેવો હોય? એકી સંખ્યામાં. અથવા બીજી વખત શું બની શકશે કે આપણી પાસે જે પરમાણુ ક્રમાંક જે ઝેડ જે છે એ 2 કી સંખ્યામાં હોય. જોવો જોઈએ, એકદમ સહેલું સહેલું છે. કાં તો 1 કી સંખ્યામાં હશે અથવા તો 2 કી સંખ્યામાં હશે. આપણી પાસે મૂળ છોકરાઓ છે કેટલા? આપણી પાસે મૂળ છે કેટલા? તો કે 1 થી 20 તત્વ છે. આમાં જો એકી સંખ્યામાં હોય તો એક નાનકડું સૂત્ર હતું 2Z+1, અને જો 2 કી સંખ્યા હોય તો આપણે એને કહેવાનું છે 2Z. તો એને શું કહેશું? 2Z તરીકે ઓળખાવશું. હવે સાંભળો, તો જો આપણી પાસે જે 1 થી 20 તત્વો જે છે ને, 1 થી 20 તત્વો એની અંદર 3 તત્વો એવા છે જેમાં આ પરમાણુ ભાર જે છે અપવાદ રૂપ રીતે જોવા મળશે. એમાંનું એક આવશે હાઇડ્રોજન 1, 7 નાઇટ્રોજન 14, અને ત્રીજું આવશે 17 ક્લોરીન 35.5. જો આ 3 તત્વો જે છે એવા આવશે કે જેમાં આ નિયમ આપણે લાગુ પાડી શકાતો નથી. આ વસ્તુ જે છે આપણેને આમાં લાગુ પાડી શકાતી નથી. કારણ શું છે? તો કે કારણ આ અપવાદ રૂપ રીતે મારે તમને અલગથી સમજાવવું પડશે કે શું કામ હાઇડ્રોજન નાઇટ્રોજન અને ક્લોરીનમાં આ અલગ જોવા મળે છે. તો અત્યારે મેં અગાઉથી શું કામ તમને કહી દીધું કે ભાઈ હાઇડ્રોજન જે છે એ નાઇટ્રોજન જે છે એ અને ક્લોરીન જે છે એની કિંમત આટલી હશે, કે આપણે ઓલા 1 થી 20 લખીને કદાચ વચ્ચે આવે કે નહીં. તો હવે હું મેં અત્યારે આ કિંમત લખીશ, પણ જેવું આપણે પતાવી દેશું ને 1 થી 20, પછી હું તમને આનું સાચું કારણ સમજાવીશ કે શું કામ હાઇડ્રોજન નાઇટ્રોજન અને ક્લોરીન જે છે એ અલગ પડે છે. જો અત્યાર સુધી આપણે નાના હોય ત્યારે એમ કહેતા આ તો અપવાદ છે એટલે યાદ રાખવાનું, એવું ના હોય. અપવાદ છે એટલે ને વ્યવસ્થિત સમજવાનું હોય, બરાબર છે? હવે આપણે બધું ડિટેલમાં જવું પડશે ને. અત્યાર સુધી આપણને એમ કહેવાનું આ અપવાદ છે યાદ રાખી લેવાનું હોય, પણ હકીકતમાં અપવાદ છે એટલે એને વ્યવસ્થિત સમજાવવાનું હોય અને પછી આપણને ઓટોમેટિક યાદ રહી જતું હોય. તો હવે આપણે અહીંયા જે છે એ શું કરવાનું છે, તો લખી નાખીએ પરમાણુ ક્રમાંક, અહીંયા લખી નાખશું એમનો પરમાણુ ભાર, બરાબર? ચાલો પહેલાં થોડાક થોડાક તત્વો વિશે શીખતા જઈએ કઈ રીતે આવે છે. અહીંયા મારે 1, 2, 3, 4, 5 અને 6 તત્વો દર્શાવવા છે. એના પછી જે છે એ પરમાણુ ક્રમાંક આપણે અહીંયા લઈએ અને એમનો પરમાણુ ભાર જે છે એ આપણે અહીંયા દર્શાવીએ, બરાબર? પછી સંજ્ઞા પણ લખી નાખીએ. અહીંયા કોણ આવશે? 7, 8, 9, 10, 11, 12, 13 અને 14, બરાબર? ચાલો અહીંયા આપણે લખી નાખીએ પરમાણુ ક્રમાંક અને અહીંયા આપણે દર્શાવી દઈએ એમના પરમાણુ ભાર, બરાબર છે? ચાલો છોકરા, તો અહીંયા કોણ આવશે?
पंदर सोल सत्तर अढ़ार ओगनीस अने वीस मूल आपणे वीस सुधीनी माहिती मेळवानी थशे। तो दरेक जग्याए ज्यां परमाणु क्रमांक छे ने अहीं झेड आवशे, दरेक जग्या के ज्यां परमाणु भार छे ने अहीं ए आवशे। परमाणु क्रमांक एटले झेड, परमाणु भार एटले ए, परमाणु क्रमांक एटले झेड, परमाणु भार एटले ए। तो हवे आपणे अहीं जे लखीए छीए ने सत्तर ई झेड छे, 35.5 ई ए छे। आपणे आ वस्तु अत्यारे ગોતીએ છીએ, આ ત્રણ જે છે એ અપવાદ છે। જોવો જોઈએ ક્યાં આવ્યા, તો કે આ 17 નંબરનો ક્લોરિન તો એનો પરમાણુ ભાર કેટલો છે, 35.5 યુ। આપણે ગઈકાલે વાત થઈ હતી ને કે પરમાણુ ભારનો એકમ જે છે એ કયો હોય, યુનિફિલ્ડ માસ યુ હોય, બરોબર છે। ચલો બીજું આપણે કયું આવશે અપવાદમાં, તો કે 7 નંબર જે છે એનું નાઇટ્રોજન, એમાં કયો જવાબ આવશે, તો કે 14, બરાબર। 7 નંબરનું નાઇટ્રોજન, 17 નંબરનું ક્લોરિન, બરાબર, અને પેક નંબરનું હાઇડ્રોજન। અને આપણે લાલ અક્ષરે લખી નાખીએ, અને આપણે શું કરીએ, લાલ અક્ષરે જ લખી નાખીએ, એટલે આપણે ધ્યાન પડે કે આ ત્રણ અલગ આવશે બધામાં, બરાબર છે। આ ત્રણ વસ્તુ છે જે કેવી આવવાની છે, અલગ આવવાની છે। હવે તો આપણી પાસે એકદમ સરસ નિયમ છે, જુઓ ભાઈ, પરમાણુ ક્રમાંક ઝેડ એકી સંખ્યા તો 2Z+1, બેકી સંખ્યા તો 2Z, એકમાં ડબલ કરીને એક ઉમેરવાનો છે, એકમાં ખાલી ડબલ કરવાનું છે, બરાબર છે, એકદમ સિમ્પલ, બરાબર છે, હાવ ઇઝી થઈ ગયું, જોવા જોઈએ। હાલો હવે બધું આપણે ઘૂઘરા જેવું કામ કરી નાખીએ, વગાડો ઘૂઘરો, અહીંયા બે હોય તો હિલિયમ, તો 2×2=4, જોવો જોઈએ કેટલું સહેલું છે। 3 હોય તો લિથિયમ, તો 3×2=6 એટલે અહીંયા કેટલો આવશે, તો કે 7 આવશે। 4 નંબરનો બેરેલિયમ, બેકી સંખ્યા 4×2=8, લ્યો જોવો જોઈ, ખાલી આટલું જ તે, આ જ વસ્તુ આપણે જે છે એ બે વર માટે યાદ રાખવાની હોય છે, પણ જેટલું આપણે મહત્ત્વ આપશું એટલું યાદ રહેશે। અત્યારે 12મા વાળાને પૂછતા હોય ને તોય હું કરતા હોય છે, બરાબર છે, એટલે છે તો ખાલી આટલી જ વસ્તુ, એમાંય કેટલું છે જોવો જોઈ, એકી સંખ્યા તો 2Z+1, બેકી સંખ્યા તો 2Z, અને અહીંયા ખાલી તત્વો યાદ રાખવાના છે, બરાબર છે। તો આવું આપણે રોજ કરશું એટલે આપણને યાદ રહી જાય, બરાબર, આવું આપણે 15 દિવસ સુધી કરશું ને એટલે આપણા લોહીમાં જતું રહેશે, પછી કોઈ દી બહાર નીકળશે નહીં। 5 નંબર હોય તો બોરોન, 5×10, 6 નંબરનું કાર્બન, તો અહીંયા આપણે જે છે આ 5 નંબર એકી સંખ્યા હોય ને તો બોલવાનો, હા એ હું રાહ જોતો હોય તમારી, તો અહીંયા શું આવશે, 11, 6 હોય તો 12, 7નો આપણે વહીવટ અગરથી કરી નાખ્યો છે, તો કે હા ભાઈ, આ 8 નંબર કોણ, તો કે ઓક્સિજન, ઓક્સિજન હોય તો 8×16, 9 નંબર હોય તો ફ્લોરિન, જો પાછી એકી સંખ્યા આવી, 18×1=19, 10 નંબર હોય તો નિયોન, નિયોન હોય તો 10×20, 11 નંબર હોય તો સોડિયમ, 11×22=23, 12 નંબર હોય તો મેગ્નેશિયમ, મેગ્નેશિયમ હોય તો 12×24, 13 નંબર હોય તો એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમમાં શું કરું છું, તો કે 13×26=27, 14 નંબર હોય તો સિલિકોન, સિલિકોન હોય તો 28, ચાલો 15 નંબર જે છે એ કોનો આવશે, ફોસ્ફરસનો, ફોસ્ફરસ 15 નંબર છે એટલે શું આવશે, 30×1=31, 16 નંબર હોય તો કોણ, સલ્ફર, 16×32, 17નું કામ આપણે એટલે જ પહેલેથી કરી રાખ્યું છે, વચમાં ક્યાંય આવે તો વાંધો આવે નહીં। 18 નંબર જે છે એની વાત કરીએ, 18 નંબર આર્ગોન છે, તો આર્ગોન જે છે એની વાત કરીએ તો અહીંયા આપણને 36 જોવા મળશે, અહીંયા પોટેશિયમ જે છે અહીંયા 39 જોવા મળશે, અને કેલ્શિયમ છે એમાં 40 જોવા મળશે। તો યાદ શું રાખવાનું છે, પરમાણુ ક્રમાંકની સાથે સાથે સંજ્ઞા, અને સંજ્ઞા પછી યાદ રાખવાનું છે એમનો પરમાણુ ભાર, એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે। તો આ વસ્તુ જે આપણે શીખા કે નહીં એ આપણો અતિ અગત્યનો ભાગ હતો। હવે મારે તમને જે શીખડાવવાનું છે એ છે 1 નંબર 7 નંબર અને 17 નંબર, 1, 7 અને 17 જે છે એને તમે કઈ રીતે દર્શાવી શકો છો। તો આજે છે એ આપણું પહેલા નંબરનું બોર્ડ થયું, તો પહેલા નંબરના બોર્ડ જે છે એમાં આપણે આટલી માહિતી આપી, હવે આપણે એના કરતાં જો પાછા છોકરાઓ આગળ જઈએ,
હવે અપવાદ શીખીએ. અહીંયા પેજ નંબર 2 કરી નાખું. હવે સાંભળો જો, હવે આજે આપણે પરમાણુ ભાર જે વાત કરી ને, તો છોકરાઓ એમાં આપણે ગઈકાલે કંઈક નાનકડી વાત કરી હતી. શું વાત કરી હતી યાદ કરો? તો કે આવી વાત કરી હતી, ઝેડ એક્સ એ કહ્યું હતું. તો કે હા, આમાં ઝેડ કોણ હતો? પરમાણુ ક્રમાંક. એ કોણ હતું? પરમાણુ ભાર. વાહ ભાઈ વાહ. ઝેડ એટલે કોણ? પ્રોટોનની સંખ્યા. અને એ એટલે કોણ? પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. બરાબર છે. ચાલો તો હવે હું તમને પેલું જે અપવાદ છે એ હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન માટે શીખડાવું છું. બરાબર. બીજું જે છે એ નાઇટ્રોજન અને ત્રીજું ક્લોરિન. તો અહીંયા આવશે હાઇડ્રોજન પરમાણુ માટે. જો હાઇડ્રોજનની વાત કરીએ ને છોકરાઓ, તો આવી રીતે હોય, 1H1, 1H2, 1H3 અથવા 1H1, 1D2, 1T3. આ બંને એક જ છે હો, જેમાં આ આ અને આ એ બધાના નામ અલગ અલગ છે. આને પ્રોટીયમ તરીકે ઓળખાવાય. આને ડી છે, આ ધીસ ઇઝ ડી, તો ડી ફોર ડ્યુટેરિયમ, ટી ફોર ટ્રિટિયમ. તો અહીંયા આપણે જોવા જઈએ તો પ્રોટીયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ શબ્દ જે છે એની જો વાત કરીએ તો અહીંયા પ્રોટોનની સંખ્યા આવશે 1, અહીંયા પણ 1, અહીંયા પણ 2. અહીંયા ન્યુટ્રોન જે છે ને, ન્યુટ્રોન આપણે શીખાતા ને કે મારે ન્યુટ્રોન ગોતવા હોય તો શું કરવાનું, A-Z, એ ટુ ઝેડ નહીં હો, A-Z, એટલે ઉપરમાંથી નીચેની બાદ કરો. એકમાંથી એક જાય તો 0, બેમાંથી એક જાય તો 1, ત્રણમાંથી એક જાય તો 2. તો અહીંયા પ્રોટોન 1, અહીંયા 1, અહીંયા 1, ન્યુટ્રોન 0, 1 અને 2. તો આમ મને જે ત્રણ જુદા જુદા ઘટકો મળ્યા ને છોકરાઓ, આ બધા બધાને હાઇડ્રોજનના સમસ્થાનિકો બોલાય. આ બધે બધા જે છે છોકરાઓ એને એકબીજાના સમસ્થાનિકો જે છે એના તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? એકબીજાના સમસ્થાનિકો જે છે એના તરીકે ઓળખાવી શકાય છે. પણ સમસ્થાનિકો હોય ને એનું ટકાવાર પ્રમાણ ગોતવાનું હોય. એનું શું ગોતવાનું હોય? ટકાવાર પ્રમાણ ગોતવાનું હોય. આનું ટકાવાર પ્રમાણ 99% છે, સોરી 99%થી પણ કેવું છે, વધારે છે. અને આ બંનેનું પ્રમાણ 99%ની સાપેક્ષે અવગણ્ય છે. તો આનો મતલબ જે છે એ શું થઈ ગયો? તો કે આનો મતલબ જે છે એ એવો થઈ ગયો કે આ 99%ની સાપેક્ષમાં આપણે આ બંનેનું પ્રમાણ જે છે એને અવગણી નાખીએ તો આપણી પાસે માત્ર ને માત્ર જે નોંધી શકાય છે એવો પદાર્થ કયો થયો? તો કે 1H1. એટલા માટે થઈને આપણે અહીંયા હાઇડ્રોજનનું પ્રમાણ જે છે એને 1H1 તરીકે લઈએ છીએ, નહીં કે 1D2 કે 1T3 તરીકે લઈએ. બરાબર. ચાલો હવે આ જ રીતે આપણે નાઇટ્રોજન પરમાણુ જે છે એ પરમાણુના સમસ્થાનિકો જે છે એ સમસ્થાનિકોની વાત કરીએ. કોના? નાઇટ્રોજન પરમાણુ જે છે એ નાઇટ્રોજન પરમાણુના સમસ્થાનિકો જે છે એના માટેની વાત કરીએ. ચલો તો જે નાઇટ્રોજન પરમાણુ છે ને એના સમસ્થાનિકો કેટલા છે? તો કે પેલું 7 નાઇટ્રોજન 14 અને 7 નાઇટ્રોજન 15, આ બંને સમસ્થાનિકો છે.
અહીંયા જો આપણે જોવા જઈએ તો અહીંયા પ્રોટોનની સંખ્યા 7, ન્યુટ્રોનની સંખ્યા 7. અહીંયા પ્રોટોનની સંખ્યા 7 પણ ન્યુટ્રોનની સંખ્યા 8, બરાબર. પણ અહીંયા જો ટકાવાર પ્રમાણ જોવા જઈએ ને તો આનું પ્રમાણ 99% થી પણ કેવું છે, વધારે છે. અને આનું પ્રમાણ એટલા માટે આપણે કેવું કરીએ છીએ, અવગણ્ય કરીએ છીએ, બરાબર છે. એટલા માટે થઈને આપણે જ્યારે શીખવાનું થતું હતું એટલે આપણે 7 નાઇટ્રોજન 14 લેતા હતા. ભાઈબંધ યાદ આવ્યું? માની લો કે આપણે અગાઉથી લખ્યું કે હાઇડ્રોજન શું કામ આવું છે, નાઇટ્રોજન શું કામ આવું છે, ક્લોરિન શું કામ આવું છે. તો એનું કારણ આ છે કે ભાઈ આનું જો હું ટકાવાર પ્રમાણ જોવા જાઉં તો 99% થી પણ વધારે છે, એટલે એને જ સ્વીકારવા પડે. હવે શું કામ એને સ્વીકારવા પડે એ હું તમને ક્લોરિનના ઉદાહરણથી શીખડાવું. ચાલો હવે અહીંયા હું શું શીખડાવું છું, ક્લોરિન પરમાણુના સમસ્થાનિકો. હવે આપણે જે છે એ શું શીખવું છે, તો કે હવે આપણે શીખવું છે ક્લોરિન પરમાણુ જે છે એ ક્લોરિન પરમાણુના સમસ્થાનિકો શીખવાના થશે. કઈ રીતે? ચાલો જો, તો ક્લોરિન છે ને એના 2 સમસ્થાનિકો છે, 17 ક્લોરિન 35 અને 17 ક્લોરિન 37. ચાલો 2 વસ્તુ થઈ ગઈ ને. અહીંયા આપણે હવે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા નથી જોવાની, હવે અહીંયા એનું કુદરતમાં પ્રમાણ જોવાનું છે. આ કુદરતમાં 75% છે, આ કુદરતમાં 25% છે. જો તમે થોડું ઘણું ગણિત જાણતા હોય ને તો તમને ખબર પડી જાય કે આ બંનેનું પ્રમાણ 3:1 કહેવાય. કેટલું કહેવાય? આ બંનેનું પ્રમાણ જે છે એને શું કહેવાય, 3:1 પ્રમાણ જે છે એના તરીકે પણ દર્શાવી શકાય. એટલે આ કોણ થયું, 17 ક્લોરિન 35, 17 ક્લોરિન 37, 2 વસ્તુ થઈ ને, તો એનું પ્રમાણ 3:1 છે. તો આવા સમયે જો મેં અહીંયા શું કર્યું, 99% થી વધુ હતું ને એટલે 1ને અવગણી નાખ્યું, અહીંયા 99% થી વધારે હતું એટલે 1ને અવગણી નાખ્યું. પણ અહીંયા 75 અને 25 છે તો એને એકબીજાની સાપેક્ષમાં અવગણી ન શકાય, બરાબર. કોકની આગળ આપણે 100 રૂપિયા માગતા હોય એમ કે 99 છે હાલશે, તો આપણે કંઈ વાંધો નહીં, જે હોય ભાઈ દેને એટલે ભલપ મોટે, તો એ હાલે. પણ કોક એમ કે ભાઈ 75 જ છે હાલશે તો ના પડાય, કે ના ના કોકની ભાઈ 25 લેતો હોય પછી હું લઈશ, તો આપણે 100 રૂપિયાની સાપેક્ષે 99 રૂપિયા લઈ લઈએ, બરાબર છે. 2 મહિનાથી આપતો ન હોય તેમ ત્યાં ગોયરું જે હોય લાવને, પણ જો 75 આપે તો આપણે ના પડી, ના ભાઈ કોકની ભાઈ હજી લેતો હોય જા. તો એવું છે, 75ની સાપેક્ષે 25ને અવગણી શકાય નહીં. એનો મતલબ અહીંયા મારે હવે સરેરાશ પરમાણવીય દળ ગોતવું પડશે. શું ગોતવું પડશે? સરેરાશ પરમાણવીય દળ. હવે જે સરેરાશ પરમાણવીય દળ છે કે નહીં, તો એ સરેરાશ પરમાણવીય દળ 2 રીતે આપણને મળશે. કેટલી રીતે? 2. એક ટકાને આધારે મળશે, એક પ્રમાણને આધારે મળશે. હું તમને 2 રીત શીખવાડું. જો એટલે અહીંયા શું આવશે, તો કે અહીંયા આવશે સરેરાશ પરમાણવીય દળ. એટલે સરેરાશ પરમાણુય દળ કઈ રીતે ગોતવાનું, તો કે અહીંયા જે છે એ પરમાણુ ભાર કેટલો છે, તો કે 35. એને ગુણ્યા એનું પ્રમાણ કેટલું છે, તો કે 75. વત્તા અહીંયા પરમાણુ ભાર કેટલો છે, તો કે 37. એનું પ્રમાણ કેટલું છે, તો કે 25. અને છેદમાં 75 વત્તા 25 એટલે કેટલું થઈ ગયું, 100. હવે જો તમે છોકરાઓ આનું સાદરૂપ આપો, 35 ગુણ્યા 75 એનો જવાબ લાવવાનો ભાગુસભા પ્રમાણે, 37 ગુણ્યા 25 કરવાનો એનો જવાબ લાવવાનો, અને બેનો સરવાળો ભાગ્યા કેટલા કરવાના, 100. હવે આ જ મેથડ બીજી રીતે પણ ગણી શકાય, સરેરાશ પરમાણવીય દળ બીજી રીતે પણ ગણી શકાય. કઈ બીજી રીતે? તો કે અહીંયા 35 ના 35 પણ એનું પ્રમાણ કેટલું છે, તો કે 3. તો કે તમે એને 3 વડે ગુણો, વત્તા અહીંયા કેટલું, 37, પણ એને 1 વડે ગુણો, અને છેદમાં 3 વત્તા 1 એટલે 4. જો ટકા સાથે ગુણો અને 100 વડે ભાગો તોય જવાબ સરખો આવે, પ્રમાણ સાથે ભાગો અને એને જે છે 4 વડે ભાગી નાખો તો પણ જવાબ સરખો આવે. એટલે છોકરાઓ અહીંયાનો જવાબ આવશે 35.5, અહીંયાનો પણ જવાબ આવશે 35.5. તો આ જે અપવાદવાળા જે ઘટકો હતા ને, અપવાદવાળા, એની જો આપણે વાત કરીએ તો એની અંદર આપણને જે છે એ પ્રમાણ આમ મળતું હતું,
જો ગમે ત્યાં હજી એક ઉદાહરણ આપીને તમને સમજાવીશું કે જ્યારે પણ ટકા શબ્દ આવતા હોય કે નહીં. જો ભાઈબન, જ્યારે પણ ટકાવાળા ઘટકો આવતા હોય કે નહીં, એટલે મેથડ તો આ જ છે, મેથડ તો આવડ્યા જ. પણ તમે સમજો, અહીંયા હું નવા અહીંયા જે છે એ ફોર એક્ઝામ્પલ હું 14 × 99 કરું, 15 × 1 કરું, 100 વડે ભાગું, એનો જવાબ નિયરલી ઇક્વલ ટુ 14 જ આવે. સમજી ગયા ને તમે કે ભાઈ 99% છે એટલે એનો જવાબ એ 14 જ આવશે, તો પછી કંઈ મેથડ વાપરવાની જરૂર નથી હોતી. 90% કરતાં ઓછું પ્રમાણ હોય ને તો મેથડ વપરાય, નકર મેથડ વાપરવાની નથી. બરાબર છે? અહીંયા કેમ આપણે કર્યું કે 75 અને 25 હતી તો મેથડ વાપરવી પડી, તો 90% કરતાં એટલે 90 અને 10 હોય, 80 અને 20 હોય, 70 અને 30 હોય, એવા કોઈ ટકાવાર પ્રમાણ હોય ને તો મેથડ વપરાય, નકર મેથડ વપરાય નહીં. નકર જે મોટું હોય ને એ લઈ લેવાય, નકર જે મોટું હોય ને એ શું કરાય, લઈ લેવાય. તો અહીંયા જુઓ, હવે આજે આપણે શીખ્યા ને છોકરાઓ, એ શું શીખ્યા છીએ, તો કે આજે આપણે શીખ્યા છીએ ને એ હતું અપવાદવાળા. હજી હું તમને એક અપવાદવાળું શીખડાવું, પછી મને તમે ત્યારે કહેજો કે આનો જવાબ તમને આવડ્યો છે કે નહીં. બરાબર? ચાલો હજી એક અપવાદમાં જતા જઈએ. ચાલો શું છે, તો કે ભાઈ પેજ નંબર 3, હવે બ્રોમિનની વાત કરો. ચાલો હું તમને એક 35 નંબરનું જે બ્રોમિન જે છે ને, બ્રોમિન એની વાત કરું. એમાં એક આવશે 35 બ્રોમિન 79, બીજું આવશે 35 બ્રોમિન 81. તો આપણી પાસે જો બે ઘટકો છે, બે એક 35 બ્રોમિન 79, બીજું જે છે એ કયું આવેલું છે, 35 બ્રોમિન 81. આનું પ્રમાણ કુદરતમાં 50% છે, તો આનું પ્રમાણ પણ કેટલું હોય, 50% જ હોય. તો હવે મારે બ્રોમિન ગોતવાનું હોય તો હું બ્રોમિનનો શું કરીશ, સરેરાશ પરમાણુએ ભાર જ ગોતીશ ને. અરે વાહ, વેરી ગુડ. તો અહીંયા જે છે તમે શું કરશો, તો કે સરેરાશ પરમાણુય દળ બરાબર. તો હવે આપણને એટલું ન ખબર પડે કે ભાઈ 50% હોય એને 1:1 કહેવાય, કહેવાય ને, 50% હોય તો એને છોકરાઓ શું કહેવાય, 1:1 કહેવાય. તો અહીંયા જે છે એ શું આવશે, 79 × 1 + 81 × 1 / 1. તો આને તમે બે વડે ભાગો ને બેનો સરવાળો કરીને, એટલે 80 જવાબ આવે. કયો જવાબ આવે, 80 જવાબ જે છે એ આવશે. તો હવે આપણે જે છે એ આની જો વાત કરીએ, તો આ વસ્તુ જે છે એ આપણે સરેરાશ માટે શીખા. બરાબર છે? અપવાદવાળા પણ શીખા, સરેરાશવાળા પણ શીખા. તો હવે આપણે એક વખત ફરીથી શું કરી નાખીએ, આનું લિસ્ટ બનાવી નાખીએ. શું કરીએ, લિસ્ટ બનાવી નાખીએ કે પરમાણુ ક્રમાંક કયો છે, પરમાણુ ભાર કયો છે, એનું લિસ્ટ જે છે એ કરી નાખીએ. પણ હવે અહીંયા હું છે ને તત્વ લખીશ, તત્વ, અને અહીંયા આવી જશે એનો પરમાણુ ભાર. કારણ શું ખબર છે, કેમ કે હવે આપણે પરમાણુ ભાર ઉપરથી અણુભાર ગોતતા શીખશું. ચલો હાઇડ્રોજન જે જરૂર પડશે ને, એટલા જ અહીંયા હું શબ્દ કયો વાપરું છું, જરૂરી અથવા ઉપયોગી. હવે જે આપણે ઉપયોગી હશે કે નહીં એની જરૂર એ આપણે દર્શાવશું. પછી આવશે 1 નંબરનું હાઇડ્રોજન, 6 નંબર જે છે 6 નંબરનું કાર્બન, 7 નંબરનું નાઇટ્રોજન, 8 નંબરનું ઓક્સિજન, 9 નંબરનું ફ્લોરિન, એને જરૂર નહીં પડે, 11 નંબરનું સોડિયમ, 12 નંબરનું મેગ્નેશિયમ, બરાબર છે, 13 નંબરનું એલ્યુમિનિયમ, 15 નંબરનું ફોસ્ફરસ, 16 નંબરનું સલ્ફર, 17 નંબરનું ક્લોરિન અને 19 નંબરનું પોટેશિયમ. આટલા ઉપયોગી થયા. જો હતા તો 1 થી 20, પણ એમાંથી મેં તમને જે છે એ શોર્ટ આઉટ કેટલા કરી દીધા જોવો જોઈએ, તો કે જેટલા જેટલાની આપણે ઉપયોગી હતી ને એટલી. તો જો હવે આપણે જેટલા જેટલા ઉપયોગી હતા કે નહીં એ ઉપયોગીની જો છોકરાઓ વાત કરીએ, તો આટલા આપણા ઉપયોગી થશે.
હવે અહીંયા જો હાઇડ્રોજન હોય તો પરમાણુ ભાર એક, બધાનો એકમ કયો હશે? યુ જ હશે ને, યુ ફોર યુનિફિલ્ડ માસ. છ નંબરનું કાર્બન હોય તો 12, સાત નંબર હોય તો અપવાદમાં આવતું હતું, પણ હવે અપવાદ નથી. હવે તેનું આપણી પાસે કારણ છે કે એનું પ્રમાણ તો 100% કરતાં પણ વધારે છે, બરાબર, સોરી 99%થી પણ વધારે છે, બરાબર. અને આવું નવું એક હજી ક્યાં આવતું હતું? ક્લોરિનમાં. ક્લોરિનમાં કયો જવાબ હતો? તો કે ક્લોરિનમાં જવાબ હતો 35.5. હવે ઓક્સિજનની વાત કરીએ તો 16, સોડિયમની વાત કરીએ તો 23, મેગ્નેશિયમની વાત કરીએ તો 24, એલ્યુમિનિયમની વાત કરીએ તો 27, ફોસ્ફરસ 31, સલ્ફર 32 અને પોટેશિયમ જે છે એ કેવો થઈ જશે? 39. તો આટલા આપણને જે છે એ આટલા આપણને શું જોવા મળશે? ઉપયોગી કહી શકાય કે નહીં? એ ઉપયોગી કહી શકાય એવા પરમાણુ ભાર થયા. કયા થયા? ઉપયોગી કહી શકાય ને એવા પરમાણુ ભાર. ચલો રેડી, હવે હું તમને શું શીખડાવવા માંગુ છું છોકરાઓ, થોડુંક એ પણ જોવાનું છે ને આપણે. ચલો હવે અણુભાર ગોતવાની રીત. હવે આપણે શું કરશું? તો કે હવે આપણે અણુભાર કઈ રીતે ગોતી શકાય કે નહીં એ શીખીએ. તો જો અણુભાર ગોતવા માટે શું કરવામાં આવે છે? પરમાણુ ભાર જે છે ને એમનો આપણે જે છે એ સરવાળા અને ગુણાકાર શીખવાના છે. બહુ સહેલી સહેલી વાત છે. સહેલામાં સહેલાથી શીખડાવવું હોય તો આપણે પાણીથી શીખીએ, બરાબર. દરેકના નામ લખતા રહીશું. H2O એટલે પાણી આપણે કહેતા હોઈએ છીએ ને સામાન્ય ભાષામાં. અને હાઇડ્રોજન ઓક્સાઇડ પણ કહેવાય. શું કહેવાય? હાઇડ્રોજન ઓક્સાઇડ અથવા ઓક્સિડેન પણ કહેવાય. પાણીનું બીજું નામ શું છે? ઓક્સિડેન છે. હવે ઘરે જઈને મમ્મીને કહેવાનું, મને એક ગ્લાસ ભરીને હાઇડ્રોજન ઓક્સાઇડ આપો ને, બરાબર. જોવાનું શું કહે છે. શું કહેવાનું? ઘરે જઈને મને એક ગ્લાસ ભરીને હાઇડ્રોજન ઓક્સાઇડ આપો, બરાબર છે. સાંભળવાનું શું કહે. ન ખબર જ કહેવાનું. અમારા પૃથ્વી સાહેબે કીધું હતું કે એને તો પાણી કહેવાય, બરાબર. પછી દાંત કાઢીને કહી દેવાનું કે એને શું કહેવાય. એટલે મમ્મી ખાલી પાણી માગું છું. તો આ પાણી એટલે શું થયું? તો કે આનો જો મારે અણુભાર જે છે એ ગોતવો હોય તો અહીંયા જે છે, ઓહો, તો આ જે છે એ તો બહુ સહેલી વસ્તુ થઈ ગઈ પાણીની. થયો ભાઈ, ચાલો. તો અહીંયા શું આવશે? બે હાઇડ્રોજન વત્તા એક ઓક્સિજન. જો આવી રીતે થઈ ગયું ને, બે હાઇડ્રોજન વત્તા એક ઓક્સિજન. હવે જો હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો હોય? એક. એટલે આ રહ્યો એક. અને અહીંયા જે છે એ કેટલો આવી ગયો? તો કે ભાઈ 16. હવે જો 2 + 16 એટલે ટોટલ જવાબ કેટલો આવ્યો? 18. પણ જે અણુભાર હોય ને એનો એકમ હવે પછી આપણે લખશું ગ્રામ પ્રતિ મોલ. અંગ્રેજીમાં જ લખીએ હા ભાઈ, ગ્રામ પ્રતિ મોલ થઈ ગયું. તો પાણીનો અણુભાર 18 g/mol. જોવો જોઈએ, આ તમને ખબર હતી કે નહોતી? તો કે હોય જ તેને ભાઈ, પાણી એટલે 18 g/mol. આ તો શીખીને જ આવ્યા છીએ આપણે, બરાબર. ચાલો હવે એવી જ રીતે બીજું પણ એક સહેલું ઘટક જોઈએ. CH4. CH4 જે છે એને મિથેન જ કહેવાય, બરાબર. CH4 એટલે શું કહેવાય? તો કે આપણે એને મિથેન કહેશું. ચાલો આ આપણો મિથેન થઈ ગયો, બરાબર છે. હવે સાંભળો, હવે આપણે જે છે એ મિથેન વાયુ જે છે એની જો વાત કરીએ તો એમાં એક કોણ આવેલું છે? કાર્બન. અને 4 કોણ આવેલા છે? તો કે હાઇડ્રોજન. હવે એક કાર્બન હોય તો છોકરાઓ, કાર્બનનો પરમાણુ ભાર તો 12 હોય, અને હાઇડ્રોજન જે છે એનો પરમાણુ ભાર તો કેટલો હોવાનો? 1. એટલે અહીંયા 12 અને અહીંયા 4. 12 + 4 = 16. અને એકમ કયો આવશે? ગ્રામ પ્રતિ મોલ. જો તો અહીંયા આપણી પાસે બીજું જે છે એ કોણ આવી ગયું? તો કે બીજું આવી ગયું મિથેન. હજુ પણ એક સહેલું શીખડાવું છું, એને આપણે કહેવાનું છે NH3. NH3 હોય ને છોકરાઓ, એને એમોનિયા બોલાય. શું બોલાય? એમોનિયા. આ હું તમને એવા જ લખાવરાવીશ કે જેની આપણે જરૂર પડવાની છે. સમજી ગયા કે નહીં? આ હું તમને બધા એવા જ લખાવરાવીશ કે જેની આપણે જરૂર પડવાની છે. તો અહીંયા જો એક કોણ છે? નાઇટ્રોજન. 3 કોણ છે? તો કે હાઇડ્રોજન. હવે જો નાઇટ્રોજન છે એટલે એકની કિંમત કેટલી હોય? તો કે ભાઈ 14 હોય. અને હાઇડ્રોજનની કિંમત કેટલી હોય? તો કે 1 હોય. અહીંયા 14, અહીંયા 3, એટલે 14 + 3 = 17
ग्राम प्रति मोल। અહીંયા આપણે જોવા જઈએ છોકરાઓ તો અહીંયા આપણને શું આવી જશે, તો કે અહીંયા આપણને આવી જશે 17 ગ્રામ પ્રતિ મોલ। તો હવે આપણી પાસે આટલા જે છે અણુ ભાર ગોતવાની રીત આવડી ગઈ, હવે આપણે એની પ્રેક્ટિસ કરવાની, બરાબર। આ જે શીખાઈ શું હતું, અણુ ભાર ગોતવાની રીત હતી ને, હવે આપણે પ્રેક્ટિસ જે છે એ પ્રેક્ટિસ કરશું, બરાબર। તમને મેં કીધેલું છે ને કે બાજુમાં ચોપડો રાખવાનો, તમે જે શું ભણાવ્યું હતું તમને એ બધી વસ્તુ તમે રાખો છો ને, તો ચોપડો બાજુમાં જે છે એ તમે રાખો। હવે હું તમને અમુક અમુક બંધારણ અત્યારે લખીને દઉં છું, અત્યારે શું કરું છું, થોડાક થોડાક બંધારણ લખીને દઉં છું। તમારે હું તમને એક બે મિનિટનો ટાઈમ પણ આપીશ, તમારે ખાલી મનથી મનથી વિચારવાનું। રફ ચોપડો હોય તો બાજુમાં તમે પેન્સિલથી લઈને તમે પણ કરી પણ શકો છો, બરાબર છે। તો કઈ રીતે આવશે એ આપણે જો એકાદ બે વસ્તુ તમે જ્યાં સુધી જાતે નહીં કરો ને ત્યાં સુધી તમને સમજાશે નહીં। જો રેકોર્ડિંગ તમે જોતા હોત ને તો તમને હું એમ કહેત કે ઘડીક એને પુશ કરી દો પછી જાતે સોલ્વ કરી નાખો। અત્યારે આપણે લાઈવ ભણીએ છીએ એટલે હું તમને 2-3 મિનિટનો ટાઈમ આપવા માંગીશ, બરાબર છે। એ જરૂરી પણ છે, કેમ કે આ જ્યાં સુધી આપણે જાતે પોતે અને સ્વયં નહીં કરી કે નહીં ત્યાં સુધી એનો કોઈ મતલબ નીકળવાનો નથી। જ્યાં સુધી આપણે આ દરેક વસ્તુ જાતે પોતે સ્વયં નહીં કરી કે નહીં ત્યાં સુધી આનો કોઈ જ પ્રકારનો મતલબ નીકળવાનો નથી। તો અહીંયા હવે આપણે પેજ નંબર 4 લખી નાખીએ। આ એક છે ને હું તમને દર વખતે લિસ્ટ બનાવી દઈશ થોડાક દિવસ પછી, તો તમારે જાતે યાદ રાખી લેવાનું હો। આ ઉપયોગી પરમાણુ ભારનો લિસ્ટ છે, હું દર વખતે લખીશ એ પણ થોડાક દિવસ પછી તમને કહીશ કે હવે આ તમને આવડી જવું જોઈએ। તો પરમાણુ ભાર ઉપયોગીમાં કોણ હતું, હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને પોટેશિયમ, બરાબર। રહી જતું હોય તો આપણે લખી નાખશું 1, 12, 14, 23, 24, 27, 31, 32, 35.5 અને 39 થઈ ગયું ને। ચાલો, તો આટલી વસ્તુ જે છે એ આપણી પાસે કોણ આવી ગઈ, ઉપયોગી એવા પરમાણુ ભાર। હવે હું તમને થોડાક સહેલા સહેલા હોય ને એવા આપું છું। ચાલો, એક આપું છું HCl। HCl એટલે કોણ થાય ભીબન, નામ તો લખાવવું પડશે ને મારે, હાઇડ્રોક્લોરિક એસિડ। આના તમે જાતે બનાવી શકશો, તમારે હાથ પાડવાની હો ભાઈ બંધ કે હા ભાઈ બનાવી શકશો। NaOH જો જોઈ, આનું નામ સાંભળેલું હોય ને તમે, શું નામ છે એનું બોલો જોઈ, તો કે ભાઈ આનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય। KOH આ જે છે એનું કહેવાય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, અને શું કહેવાય, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય। પછી આવશે NaCl, એટલે આ તો હવે ખબર જ હોય ને, આ કોણ છે, સોડિયમ ક્લોરાઇડ છે કે ઓછું છે એ પૂછી લેવાનું આપણે, અહીંયા આવશે તો હું તમને પૂછી લઈશ। ચાલો, એના પછી જે છે એ આપણે બંધારણ જોવાનું છે, HNO3। HNO3 એટલે, યસ વેરી ગુડ, વચ્ચે વચ્ચે તમે બોલતું રહેવાનું, શું નામ થાય, નાઇટ્રિક એસિડ કહેવાય છોકરાઓ, શું કહેવાય, નાઇટ્રિક એસિડ કહેવાય। એના પછી આવશે H2SO4, આને શું કહેશું, અને યસ સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખાવાનું છે, શેના તરીકે, સલ્ફ્યુરિક એસિડ તરીકે। ચલો, હવે આપણે આ 6 વસ્તુ જે છે એ હું તમને 2 મિનિટનો ટાઈમ આપું છું, તમે જાતે મનમાં મનમાં વિચારો। જો ડાયો છોકરાઓ હશે કે નહીં હોશિયાર, તો એ તો નાનું મોટી વસ્તુ ભેગી જ રાખતા હોય, ચોપડો તો ભેગો હોય જ છે, સાથે સાથે પેન્સિલ બોલ પેન લઈને જ બેઠા હોય, બરાબર છે, કંઈ વાંધો નહીં। બાકી એમનેમ તમે ટ્રાય કરો, હું તમને 2 મિનિટનો ટાઈમ આપીશ, ખાલી તમે જુઓ, તમને આ બાજુ મેં જે લખાવ્યા છે એ બધા પરમાણુ ભારનો ઉપયોગ કરીને આમાં કિંમત મુકતા ફાવે છે કે નહીં એ થોડુંક જુઓ, બરાબર।
धीरे धीरे ट्राई करो कि भाई आ हाइड्रोजन छे तो एक होय, क्लोरीन छे तो 35.5 होय, बेनो सरवाळो केटलो थाय, सोडियमनो 23 होय, ऑक्सिजननो 16 होय, हाइड्रोजननो 1 होय, પોટેશિયમનો 39 હોય, ઓક્સિજન 16, હાઇડ્રોજન 1, બધા એના સરવાળા કરવાના છે, બરાબર છે? ધીરે ધીરે સરવાળા કરતા જાઓ, એના કારણે તમને જે છે એ પાછું શું આવડતું જશે, તો કે બધાના અણુભાર નક્કી કરતા આવડશે. બીજા બધાના પણ હું હમણાં તમને ગોતાવરાવું છું, પણ આટલી વસ્તુ જે છે એ જરૂરી છે, બરાબર? ચાલ, અમુક પછી અમુક અમુક જે લખા રહ્યો ને યાદ રાખી લેવાના મોઢે. હો NaOH, H2SO4, HNO3, HCl, NaCl, આના તો મોઢે થઈ જવા જોઈએ, કેમ કે આ તો આપણને 11-12 બેમાં કામ આવશે. બધું મોઢે પાકું કરી નાખજો. ધીમે ધીમે મનમાં મનમાં સરવાળો કરતા ફાવશે ને, ટૂંકમાં કોનો સરવાળો કરવો છે તો ખ્યાલ આવતો જશે કે નહીં તમને? ચાલો, તો તમે બહુ જ અગત્યનું અને ઉમદા કાર્ય કરી નાખ્યું છે જાતે સ્વયં. છો હાઇડ્રોજન વત્તા ક્લોરિન, અહીંયા તો બે જ છે. હાઇડ્રોજનની કિંમત છોકરાઓ 1, ક્લોરિનની 35.5, એટલે આનો જવાબ કેટલો આવ્યો? 36.5 ગ્રામ પ્રતિ મોલ, બરાબર? અરે વાહ, બહુ જ સરસ, વેરી ગુડ. અહીંયા કોણ છે? સોડિયમ વત્તા ઓક્સિજન વત્તા હાઇડ્રોજન. સોડિયમ હોય તો છોકરાઓ 23, 16 અને 1, એટલે આનો જવાબ જે છે એ શું આવશે? તો કે અહીંયા 23 ને 1 24, 24 ને 6 જે છે, 30 ને 10 40, તો 40 ગ્રામ પ્રતિ મોલ. અહીંયા બે જ વસ્તુ છે, પોટેશિયમ, ઓક્સિજન અને હાઇડ્રોજન. પોટેશિયમ જે છે એમાં 39, ઓક્સિજનમાં 16, હાઇડ્રોજનમાં 1. 39 ને 1 40, 40 ને 16 56. અહીંયા આપણને 56 જે છે એ ગ્રામ પ્રતિ મોલ જેટલો જે છે એ શું મળી જવાનું છે? તો કે એટલો આપણને જે છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOHનો અણુભાર મળી જવાનો છે. અહીંયા પણ બે જ વસ્તુ મેં તમને આપેલી હતી, એને વત્તા સીએલ. એને હોય તો 23, ક્લોરિન હોય તો 35.5. આ બેનો જે છે સરવાળો કરશો એટલે આનો જવાબ આવશે 58.5 ગ્રામ પ્રતિ મોલ, બરાબર? જેને જેને 58.5 જવાબ લઈ આવ્યો હોય, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન. ચાલો, અહીંયા કોણ આવશે? હાઇડ્રોજન વત્તા નાઇટ્રોજન વત્તા 3 ઓક્સિજન. જો ઓક્સિજન 3 છે ને, તો 3 લખવાના હો. 1 વત્તા 14 વત્તા 3 ગુણ્યા 16, ઓક્સિજનમાં તો 16 હોવાનો ને, જો આ લખ્યું છે આપણે. તો હવે આપણે જોવા જઈએ તો 16 તરીને 48, 48 ની અંદર 15 આપણે ઉમેરવાના છે, એટલે આપણને જે છે એનો જવાબ મળશે 63 ગ્રામ પ્રતિ મોલ. યસ, વેરી ગુડ, જેને જેને જવાબ આવ્યો છે એને બહુ જ સારું, આનો જવાબ થઈ જાય 63 ગ્રામ પ્રતિ મોલ. ચાલો, અહીંયા 2 હાઇડ્રોજન છે, 1 સલ્ફર છે અને 4 ઓક્સિજન છે, બરાબર? ચાલો, એટલે અહીંયા આવી જશે 2 × 1 વત્તા 16 × 32, સલ્ફર 32 હોવાનો ને, ચાલો, અને 4 × 16, એટલે અહીંયા આવશે 2 વત્તા 32 વત્તા 16 = 64. 1 થી 10 ઘડી આવડવા જોઈએ હો ભાઈબંધ, બધાનું આવડે તો કંઈ વાંધો નહીં, પણ 1 થી 10 તો મિનિમમ આવડવા જોઈએ. તો હવે 2, 32 અને 64 આ બધાનો સરવાળો કરશો એટલે 98 જવાબ આવશે, 98 ગ્રામ પ્રતિ મોલ. તો આટલા જે મેં લખાવ્યા ને એમાં તમારે બધાના અણુભાર ફાંકા કરી નાખવાના છે, બધે બધાના. આ બધે બધા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેને કહીએ ને એવા આવશે, બરાબર? ચાલો, હવે એના પછી આપણે જે છે એ કોના ગોતીએ? તો કે એક કાર્બોનિક એસિડ જોઈએ, CH3COOH. જો આ પણ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, આને એસિટિક એસિડ બોલાય. શું બોલાય?
એસિટિક એસિડ, એસિડિક એસિડને વિનેગર પણ કહેવાય. શું કહેવાય? વિનેગર. ઓલા ચાઇનીઝ ભેળમાં નાખતા હોય ને ખાટું કરવા માટે ધોળા કલરનું પાણી, એ ધોળા કલરનું પાણી એટલે વિનેગર, એસિટિક એસિડ કહેવાય. આમાં જો તમે આમે લખ્યું ને એને બંધારણીય સૂત્ર કહેવાય. આ જે મેં લખ્યું ને છોકરાઓ એને શું કહેવાય? બંધારણીય સૂત્ર. એનું બંધારણ આવું હોય, તમારે અણુભાર ગોતવો હોય તો અણુભાર ગોતવા માટે શેની જરૂર પડે? તો કે તમારે અણુભાર ગોતવા જરૂર પડે આણ્વીય સૂત્રની. શેની જરૂર પડશે? આણ્વીય સૂત્રની. તો આણ્વીય સૂત્ર એટલે કઈ રીતે? કાર્બન કેટલા દેખાય છે? તો કે બે. હાઇડ્રોજન કેટલા દેખાય છે? તો કે ચાર. અને ઓક્સિજન કેટલા દેખાય છે? તો કે બે. તો C2H4O2, આની જો આપણે વાત કરીએ તો આ એનું અણુસૂત્ર થઈ ગયું. હવે આ પ્રમાણે જોવા જઈએ એટલે બે કાર્બન, ચાર હાઇડ્રોજન અને બે ઓક્સિજન જોવા મળશે. તો કાર્બનનો કેટલો હોય? 12. એટલે 2 × 12, હાઇડ્રોજનની કિંમત હોય 1 અને ઓક્સિજનની કિંમત હોય 16. કેટલી હોય? 16. તો હવે આપણે જોવા જઈએ તો અહીંયા 12 × 24 + 4 = 16 × 32. હવે આ બધે બધાનો આપણે સરવાળો કરતા જઈએ એટલે આપણને કુલ જવાબ મળશે 60 g/mol. કેટલો મળશે? 60 g/mol આપણને જવાબ મળશે. બરાબર. તો જો આ અણુભાર ગોતવાની રીત જે છે ને એ આ પ્રકારની હશે. ચાલો હવે આજે અણુભાર ગોતતા મેં તમને શીખડાયું કે નહીં? તો હવે હજી હું તમને 2 થી 3 ઉદાહરણ શીખડાવું છું અને થોડાક હોમવર્કમાં આપું છું. હોમવર્ક તો કરવાનું જ, વ્યવસ્થિત. જેટલું હોમવર્ક આપણે વ્યવસ્થિત કરશું કે નહીં એટલું જ આપણને વધારે સારી રીતે સમજણ પડશે. બરાબર. ચાલો તો હવે આપણે હજુ પણ 2-3 ઘટકો જે છે એ હું તમને સમજાવું છું, શીખડાવું છું. બાકીના જે છે એ તમને હોમવર્કમાં આપીશ. તમને હું એનું નામ લખી દઈશ, તમારે એને જે છે એ જાતે પોતાની પ્રેક્ટિસ માટે, બરાબર છે, પ્રેક્ટિસ માટે તમારે જે છે એ ઉદાહરણ સોલ્વ કરવાના છે. બરાબર. ચાલો તો અહીંયા જે છે એ પેજ નંબર 5 કરી નાખીએ. ચલો જોઈએ ઉપયોગી જે છે એવા ઘટકો જે છે એની આપણે વાત કરશું. બરાબર. ચાલો પહેલું આવશે CH3OH, બીજું આવશે CH3CH2OH. જે કામના છે ને એ હું લખાવરાવું છું. બરાબર છે. જેટલી જેટલી વસ્તુ આપણે કામની છે, ઉપયોગી છે, અગત્યની છે કે નહીં એટલી વસ્તુ જે છે એ આપણે કરતા રહીશું. બરાબર. ચાલો તો આ બંધારણો જે છે એ આપણા માટે આમ અગત્યના. H3PO4. બરાબર. H3PO3. ચાલો આ ચાર ઘટકો જે છે એ હું કરાવરાવું છું. અહીંયા આવશું હોમવર્ક. આ જાતે કરવાનું હોમવર્ક એટલે મને દેખાડવાની જરૂર નથી કે નથી કોઈ બીજા સાહેબને દેખાડવાની જરૂર, તમારા પોતાના માટે છે. બરાબર છે. તમારી જાતે શીખો સમજો એના માટે. ચાલો એક આવશે H3PO2. છોકરાઓ આનું નામ છે હાઇપોફોસ્ફોરસ એસિડ. આનું નામ શું છે? હાઇપોફોસ્ફરસ એસિડ. આની બદલે મારે તમને બીજું શીખડાવવું છે, એ શીખડાવી દઉં. MgOH2. બરાબર. ચલો અહીંયા જે છે એ આવી જશે H3PO3. આને કહેવાય ફોસ્ફોરસ એસિડ, AlOH2. બરાબર. હવે અહીંયા જો આજે મેં MgOH2 લખ્યું કે નહીં, તો અહીંયા તમારે શું કરવાનું? Mg1 આ બગડાની અંદર ગુણી નાખવાનો, O2H2. એવી જ રીતે એલ્યુમિનિયમ O3H3. આનું નામ છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. પછી તમારે એક હોમવર્કમાં કરવાનું છે Na2CO3. બરાબર. અને સોડિયમ કાર્બોનેટ કહેવાય. શું કહેવાય? સોડિયમ કાર્બોનેટ તરીકે આપણે ઓળખાવી શકાય ને, એટલે સોડિયમ કાર્બોનેટ થયો. બરાબર. ચાલો આ ચાર ઘટકો જે છે એ ચાર ઘટકો તમે જાતે હોમવર્કમાં કરજો. હજી એક આપી દઉં છું, સહેલું છે. CH3CH3 અને ઇથેન કહેવાય. શું કહેવાય? ઇથેન. આ 5 તમે જાતે કરજો, હજુ 4 હું શીખડાવું છું.
आज CH3OH लिखू ने एने मिथेनॉल कहवाय। शू कहवाय? मिथेनॉल। तो तमारे पेलू शू करवानू, एनु अणुसूत्र बनाई नाखवानू। कार्बन एक, हाइड्रोजन त्रण ने एक चार, ऑक्सीजन एक। जो अणुसूत्र बनी गयू, हवे शू काम खबर छे? सहेलू थई गयू एम। कार्बन एक एटले केटला थाय? बार। हाइड्रोजन चार एटले चार वत्ता सॉरी चार गुणिया एक एटले चार, अने ऑक्सीजन एटले केटलू थई गयू? सोळ। जो जो सोल ने चार के वीस, वीस ने बार, बत्रीस ग्राम प्रति मोल जोवा मळे। केटलो जोवा मळे? तो कि भाई मिथेनॉल जे छे नी 32 ग्राम प्रति मोल जोवा मळे। हवे आनु अणुसूत्र बनाओ। कार्बन तो के बे, हाइड्रोजन त्रण ने बे, पांच ने एक छ, ऑक्सीजन एक। हूँ आमां डायरेक्ट लखूँ तो चालशे ने? कार्बन एटले केटला थाय? बार। तो बार दूने चौबीस, हाइड्रोजन छ ना छ, ऑक्सिजन नी तमे वात करो तो ऑक्सिजन केटलू आवशे? सोळ। तो जोवो जोई, आ तो सहेलू थई गयू। चौबीस ने छ, त्रीस ने सोळ, छेतालीस। अहीं जवाब आवशे 46 ग्राम प्रति मोल। आने इथेनॉल कहेवाय भाई बन, आने शू कहेवाय? इथेनॉल। बराबर छे? देशी अने इंग्लिश। चलो हवे अहीं जो आ छे, एनुं नाम छे फोस्फोरिक एसिड। छोकराओ आने शू कहेवाय? ફોસ્ફોરિક એસિડ કહેવાય। હવે અહીંયા જોવો જોઈએ, હાઇડ્રોજન ત્રણ એટલે એકનો એક, તો ત્રણનો કેટલો થાય? ત્રણ। ફોસ્ફરસ એટલે કેટલા છે? એકત્રીસ, તો અહીંયા લખશું એકત્રીસ। સોળ ચોક તો કે ચોસઠ। હવે આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે જવાબ આવશે 98 ગ્રામ પ્રતિ મોલ। આ બધાનો તમે સરવાળો કરશો એટલે જવાબ કેટલો આવશે? 98 ગ્રામ પ્રતિ મોલ। ચલો મેગ્નેશિયમ હોય તો આર્યુ કેટલો છે? 24। ऑक्सिजन बे छे, सोल दूने बत्रीस, अने हाइड्रोजन केटला छे? तो के हाइड्रोजन बे। आनो आपणे जोवा जोईए छोकराओ, तो अहींया आपणे जे छे ए बंधारण केटला जे सॉरी अणुभार जे छे ए आपणने केटलो जोवा मळशे एनी जोवा जोईए वात करीए, तो अहींया तमारे बधानो शुं करी नाखवानो छे? सरवाळो जे छे ए सरवाळो करतो जवानो छे। बराबर? वीस ने त्रीस केटला थया? पचास। चौप्पन, चौप्पन ने चार अठावन। અહીંયા મને જોવા મળશે 58 ગ્રામ પ્રતિ મોલ। ક્લિયર? ચલો તો હવે આપણે આજના દિવસની જો વાત કરીએ, તો આજના દિવસની અંદર આપણે અહીંયા જેટલા પણ ઘટકો દર્શાવ્યા છે કે નહીં, કે જો આ પરમાણુ છે તો પરમાણુ જે છે એની વાત કરીએ તો એમાંથી ઉપયોગી જેટલા મેં લખાવરાવ્યા છે ને, હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને પોટેશિયમ, તો આટલાનો જ આપણે અત્યાર સુધી ઉપયોગ કરતા આવ્યા છીએ, એટલે આપણે બધી વસ્તુની ખબર પડે। તો અહીંયા જેટલા મેં આપ્યા છે કે નહીં બંધારણો, એ બધા બંધારણો જે છે એના નામ સાથે આપણે શીખા। આનું એક નામ રહી ગયું છે, લખી દઉં। ચાલો આ ભાઈબંધ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એના તરીકે ઓળખાય। પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે, તમને જે મેં હોમવર્કમાં આપી ને એ, કેમ કે અહીંયા તો હું તમારી ભેગું ભેગું હતો, અહીંયા હું તમારી ભેગું નહીં હોય, અહીંયા તમારી પાસે તમારું પોતાનું મગજ, ચોપડો અને બોલપેન જ હશે, એનો ઉપયોગ કરીને આટલી વસ્તુ ખાસ શીખવાની છે। બરાબર? ચાલો તો આજે આપણે છોકરાઓ અહીંયા સુધી રાખીએ છીએ, આવતીકાલે અણુભાર ઉપરથી શું ગોતશું એ થોડુંક સરપ્રાઈઝ રાખીએ છીએ, એટલે તમને મજા આવે। બરાબર? ચાલો।